વડોદરા શહેરના હરણી તળાવમાં થયેલી દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકોના મોત થતા આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ આ તળાવ ખાતે આવેલી બોટિંગ વ્યવસ્થાના ચિતાર મેળવવા માટે પહોંચી હતી વડોદરાના હરણી મોટનાથ જે તળાવ છે તે ખાતે રોજ જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાર માસૂમ બાળકોને બે શિક્ષકોના મોત નીપજ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરની જે ટીમ છે રિયાલિટી ચેક માટે આ જે બોટિંગ વ્યવસ્થા છે જ્યાંથી બાળકોને ત્યાં બોટિંગમાં બેસાડવામાં આવતા હતા ત્યાં પહોંચી છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે મોટાભાગની જે બોટો છે તે તેની હાલત ખૂબ જ દયનીય છે સાફ સફાઈ પણ નથી જોવા મળી રહી સાથે જ આ જે પ્લેટફોર્મ છે તે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર જે છે આ જે તળાવ છે તેને પાસેથી અહીંયાથી જે બાળકો છે તેઓને અહીંયા બોટિંગ માટે બેસાડવામાં આવતા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા મોટાભાગની જે બોટો છે તેની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે સાથે જે પ્લેટફોર્મ છે તે પણ ખૂબ જ ખરાબ કન્ડિશનમાં જોવા મળી રહી છે તો વિપક્ષ નેતાએ પણ મેનેજમેન્ટની બેદરકારીનો આક્ષેપ કર્યો પણ જે રીતનું મેનેજમેન્ટ છે અને બધું જ ભૂળ ખાઈ રહ્યું છે એના પરથી સાબિત થાય છે કે ટોટલ નેગ્લિજન્સ હતી આ પ્રોજેક્ટ પ્રત્યે અને આ દુર્ઘટના વોઝ વેઇટિંગ ટુ હેપન એને કોઈ મોનિટર નહોતું કરતું જો મોનિટરિંગ રેગ્યુલર થતું હોત તો આ પરિસ્થિતિ આ જગ્યાની હોત જ નહીં ચોક્કસથી કહી શકાય કે જવાબદાર અધિકારીઓ અને જે કોઈ કોન્ટ્રાક્ટર છે અથવા તો જે કોઈ ઇજાદાર છે તેઓના ઈજાદારો આ સુધી કેમ રદ ન કરવામાં આવ્યા અને આ તમામ બાબતે તપાસ થવી જોઈએ તરસ તપાસ થાય તે વિપક્ષ માંગ કરી હોય છે ધવલ ચૌધરી દિવ્ય દિવ્યભાસ્કર વડોદરા